નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પ્રશ્ન થાય કે બાદબાકીમાં જે દશકો આવે છે કઈ રીતે આવે છે, અને ખાસ કરીને આવા શૂન્ય શૂન્યવાળા દાખલામાં આપણે 10, 9, 9 એવું શા માટે કરીએ છે? તો એમની વિગતવાર ચર્ચા છે કે જે તમે આજ સુધી ક્યારેય શીખ્યા નહીં હોય, ધ્યાન રાખશો. સૌથી પહેલી બાબત, તમને ખ્યાલ છે મિત્રો કે 6000માંથી આપણે 3429 બાદ કરવાના છે. હવે એમાં એકમ, દશક, 100 અને 1000 તમને ખબર છે. હવે જ્યારે 0માંથી 9 જ, એટલે શું કરીએ આપણે, કૂદકો લગાવીને આમ કરતા કરતા જેની પાસે અંક હોય, બરાબર, અહીંયા 6 છે તો એમને લઈએ છીએ આપણે. 6 એટલે શું? તો 6000, તો અહીંયા 6000 લખીશ. સાંભળજો બરાબર ધ્યાનથી, આની પાસે તો 0 0 છે, એટલે આપણે કોઈ વસ્તુ ત્યાં અંક કે કોઈ કિંમત થશે નહીં. હવે સમજવાનું છે કે ભાઈ જેની પાસે કોઈ પણ કંઈ છે નહીં, એટલે એકમ દશક પાસે જશે, દશક 100 પાસે, અને 100 જે 1000 પાસે જાય, ત્યારે 6000 એમાંથી 1000 આને આપે છે. તો શું થાય? 6000માંથી તમે 1000 આને આપી દો છો, કારણ કે આ કે બીજું ના આપી શકે, 1000 જ પોતે આપી શકે, એની પાસે 1000ની નોટો છે, એટલે 1000 1000 જ બાંટશે બધાને. તો 6000માંથી 1000 ગયા, એટલે અહીંયા 5000 વધ્યા. ધ્યાનથી સાંભળજો મિત્રો, અને 1000 છે એ આને આપ્યા 100ને, એટલે આનું કામ પૂરું થઈ ગયું. હવે દશક છે એ 100 પાસે આવે, આની પાસે 100 ની જ નોટો છે, તો એ 1000માંથી 100 દશકને આપી દેશે, કારણ કે 100ની નોટ ધરાવે છે પોતે, એટલે એની પાસે વધશે 900, અને 100 નોટ દશકને આપી દીધી. દશક પાસે 10 10ની નોટો છે, એટલે 100ના તમે દશકનો ભાગ પાડો, 10 દશક થાય, તો એ 1 દશક છે એ એકમને આપી દેશે, અને પોતે 9 દશક એટલે 90 રાખશે, કારણ કે 10 10ની નોટ છે, તો 100 રૂપિયા એટલે કે 100 જે નોટ હોય, સમજી લો, તો 90 + 10 100 થાય, રાઈટ, એટલે 10 અહીંયા એકમમાં ગણાશે. હવે સમજવાનું શું છે એ ધ્યાનથી જોઈએ. આ 1000 છે તો 5000, એટલે એનું મૂલ્ય 5 થયું, 5000નું મૂલ્ય 5, કારણ કે 1000ના સ્થાને છે. સાંભળજો ધ્યાનથી, 900 એટલે 9 9 દશક 90 એટલે, અને 10 એકમ એટલે 10 એકમ જ રાખવા પડશે, એટલે 10. તો મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે અહીંયા 0માંથી 9 ન જાય, એટલે 0 ઉપર આપણે 10 લખીએ છીએ, પછી 9 લખીએ છીએ, જો ધ્યાનથી, પછી અહીંયા 9 અને 1 ઘટે, અહીંયા ઘટાડીએ છીએ. તો ખ્યાલ આવ્યો તમને કે શા માટે આપણે આ રીતે દશકો લેવો પડે છે? તો મિત્રો મેં વિગતવાર તમને સ્થાન કિંમતના આધારે સમજાવ્યું કે 1000 પાસે 1000ની નોટ હોય, 100 વાળો 100 ની નોટ આપે, દશક વાળો 10 10ની નોટ આપે, એકમ પાસે કંઈ નથી હોતું, એટલે આપણે 10ના 10 રહેવા દે, હજી આગળ હોય તો આગળ જઈ શકતો, પણ છે નહીં. 10માંથી 9 જાય તો 1, 9માંથી 2 જાય તો 7, 9માંથી 4 જાય તો 5, અને 5માંથી 3 જાય તો 2. તમને આ બાદબાકી કરતા આવડતી હતી, પણ કઈ રીતે દશકો આવે એ તમે આજે શીખ્યા. તો ખૂબ સરસ મજાની અને ખૂબ અગત્યની છે આ વિડીયો. મોટા ભાગના લોકોને જે કઈ રીતે આવે છે એ ખ્યાલ નહીં હશે. તો વિડીયો વધુમાં વધુ શેર કરજો, અને તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો આવા જ અન્ય અને ખૂબ ઉપયોગી થાય એવા ટોપિક સાથે.